તો આપણી સાથે બને ટેકનિકલ એનાલિસ્ટ માત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને સારા આનંદ રાઠીના અત્યારે જય ઠક્કર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા રુચિત, એડલવાઇઝ સિક્યોરિટીઝ કરીને અપ્રોચ કરશો આ સ્ટોક્સ ત્યાંથી રેલી ગયા સિક્યોરિટીઝ ત્યાંથી તમને ખરીદતા જોવા મળ્યા છે ત્યારે ક્વિકલી કોઈ વ્યૂ બની શકે એડલવાઇઝના કાઉન્ટર ઉપર? ગુડ મોર્નિંગ ભાવશન. જોઈએ તો વધારે કહીને બધા બ્રોકરેજ ફર્મ્સના જો પાછલા છ મહિના કે બાર મહિનાનું ટ્રેન્ડ જોઈએ તો માર્કેટની સાથે સાથે આખા સેક્ટરે એક આઉટપરફોર્મન્સ બતાડ્યું છે. તો એમાં નો ડાઉટ એડલવાઇઝમાં પણ આપણે એક આઉટપરફોર્મન્સ જે પાછલા બાર મહિનામાં જોયું છે એ આગળ જઈને પણ હજી કન્ટિન્યુ રહી શકે છે, કેમ કે ત્યાં પણ એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર હજી બી કન્ટિન્યુ છે. એ રેલીગેરની વાત કરીએ તો જો રીસન્ટ પાસ્ટમાં એક ઓલધો પાછલા અમુક એક મહિનાથી આ સ્ટોકમાં ફરીથી એક ફૂલબેક મૂવ આવ્યો છે અને પોસિબલ છે કે આ ન્યૂઝના પછી હજી આ મૂવ થોડું કન્ટિન્યુ રહે, પણ પ્રોબેબલી આઈ થિંક જો અગર ફ્રેશ એન્ટ્રી કોઈકને લેવી હોય તો જે લાર્જ બીજા બધા સ્ટોક જેમાં આઉટપરફોર્મન્સ જોયું તો આપણે એડલવાઇઝ જેવા ત્યાં શિફ્ટ કરી લેવું જોઈએ. બટ 297-298 ના લેવલ્સ એકવાર ક્રોસ કરે એડલવાઇઝમાં તો આઈ થિંક અપસાઇડ ટાર્ગેટ 320-330 ના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આપણે આગળ જોઈ શકે છે. ઓકે, તો ડિક્શન ટેકનોલોજીસના સ્ટોક્સ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આઈ મીન મેસિવ સબસ્ક્રિપ્શન પણ આપણે જોવા મળતું આઈપીઓ વખતે અને તે વખતે પણ પાર્થિવે સલાહ આપી હતી ખરીદવાની અને આઈપીઓ પણ તમે જો કે ખાસા પ્રીમિયમ ઉપર ત્યાંથી લિસ્ટ થતો જોવા મળતો, પરંતુ હજુ પણ આ સ્ટોક ઉપર ખાસા બોલ્યું છે. આ સ્ટોકમાં ત્યાંથી તમે એક ખરીદારી કરીને તમે ચાલી શકો છો. ત્યારે રુચિત, તમે જો કે છેલ્લા એક સિરીઝથી અથવા તો હું જોવા જો બ્રોડર થોડો હજુ પણ જો લાંબો વ્યૂ લઉં તો પોસ્ટ જીએસટી તમે જો જ્વેલરી સ્ટોક્સમાં સારી ખરીદારી જોવા મળી છે, પર્ટિક્યુલરલી પીસી જ્વેલર્સ અને તિસારે ટાઇટનના સ્ટોક ઉપર. કોઈ ટ્રેડિંગ સ્ટ્રેટેજી બની શકે આ સિરીઝમાં? કેવા લાગે છે આ બંને સ્ટોક્સ તમને? કોઈ વ્યૂ ઘટાડે ખરીદારી સલાહ કે પછી હવે જે રેલી જ હતી તે પૂરી થઈ ચૂકી છે ત્યારે? બંને સ્ટોક્સમાં સ્પેસિફિકલી જોયો તો જો રીસન્ટ કરેક્ટિવ મૂવ બજારમાં પણ આવ્યું હતું 10,400થી આપણે લગભગ 10,100 સુધી એક કરેક્શન જોયું તો માર્કેટમાં જેમાં ઘણા બધા મિડકેપ સ્ટોક્સમાં કરેક્ટિવ મૂવ હતું, પણ રિલેટિવલી એક આઉટપરફોર્મન્સ આપણે ટાઇટન અને પીસી જ્વેલર્સ જેવા સ્ટોક્સમાં જોયું છે. તો આઈ થિંક જો અગર કરેક્શનમાં સ્ટોક્સ આઉટપરફોર્મ કર્યા છે અને હજી પણ ટ્રેન્ડ કન્ટિન્યુ છે, પાછલા 2-3 સપ્તાહમાં વોલ્યુમ્સ પણ બંને સ્ટોકમાં ઘણા સારા થયા છે, તો મને નથી લાગતું કે અહીંયા આ સ્ટોકનું ટ્રેન્ડ અહીંયા પૂરું થઈ ગયું છે. ઇનફેક્ટ આઈ થિંક અહીંયાથી હજી પણ અપમૂવ સારી અપમૂવ આ સ્ટોક્સમાં મળી શકે છે અને આઉટપરફોર્મન્સ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. લેવલ્સ વાઇઝ પીસી જ્વેલર્સમાં જો અગર રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટના હિસાબે શોર્ટ ટર્મ ટાર્ગેટ પ્રોજેક્શન જોઈએ તો લગભગ 485-490 સુધીના ટાર્ગેટ પ્રોજેક્શન્સ નિયર ટર્મમાં આવી રહ્યા છે. તો બંને સ્ટોક્સ ઉપર નિયર ટર્મ આઉટલુક પોઝિટિવ છે. આઈ થિંક કોઈ પણ થોડો ઘટાડો પણ અગર મળે તો ઓપોર્ચ્યુનિટી આ સ્ટોક્સમાં હજી પણ પોઝિશન સેટ કરવા માટે કે નવી ખરીદારી કરવા માટે એવી ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ. ઓકે, તો ત્યાંથી સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ ઉપર એક આ સલાહ આવતી જોવા મળે છે. ફિલિપ કેપિટલને તમે જો અહીંયાથી ઓલમોસ્ટ 85% અપસાઈડ જશે તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે ત્યારે. રુચિત, ઓએનજીસીના કાઉન્ટર ઉપર કોઈ વ્યૂ? તેમાં પણ એ બ્રોકરેજીસ ખાસા બુલિશ થઈ રહ્યા છે ત્યારે અને ખાસા મોટા ટાર્ગેટ આપી રહ્યા છે, ઓલમોસ્ટ 290 રૂપિયા સુધીનો ટાર્ગેટ આપ્યો છે ત્યારે કઈ રીતે અપ્રોચ કરવો જોઈએ આ સ્ટોકને? કયા લેવલ જે ખાસ મહત્વમાં રાખી શકાય? લેવલ જોઈએ તો 175 ની આસપાસ આ સ્ટોક સ્ટોકે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ હમણાં બનાવી દીધું છે. આ સ્ટોકનું ડેલી ચાર્ટ ઉપર 89 EMA ને ઇવન 200 દિવસનું મૂવિંગ એવરેજીસનું આખું કન્ફ્લુઅન્સ છે 170-175 ની રેન્જમાં. તો ડાઉનસાઇડ આપણે કહી શકીએ છીએ આ સ્ટોકમાં હમણાં કરંટ લેવલ ઘણી લિમિટેડ છે. 175 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ છે અને જે આખી પાછલા 2 સપ્તાહથી ટ્રેડિંગ હિસ્ટ્રી જોયો તો એકવાર આ સ્ટોક 188-189 ની ઉપર નીકળે તો આઈ થિંક એક મોમેન્ટમ પછી પિકઅપ આવી શકે છે. તો ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો એક કન્ડિશન કોલ આ સ્ટોકમાં રાખી શકે છે કે 188 ના લેવલ ક્રોસ થાય તો એના પછી આ સ્ટોકમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ એક સારી મૂવ આવશે અને 200-205 સુધીના લેવલ્સ પછી જોઈ શકે છે. તો નવી એન્ટ્રી લેવી હોય તો 188 ના લેવલ્સ ક્રોસ કર્યા બાદ લેવી જોઈએ. ઓટો સ્ટોક સમય જો જય પણ જશે ત્યાંથી મારુતિ ઉપર ખાસ વાતચીત કરી 10,050 લેવલ એ સ્ટોક ઉપર આવી રહ્યા છે ત્યારે અને આ બહુ જ ક્લાસિક વસ્તુ અને સમજવા જેવી વસ્તુ છે, કારણ કે ટાટા સ્ટીલ તમે જો મારુતિ સુઝુકી ઓલમોસ્ટ 80-90% સુધી જશે YTD બેસિસ ઉપર, એટલે કે ઓલમોસ્ટ છેલ્લા 12 મહિનામાં અહીંયાથી જશે તે 80-90% સુધીના રિટર્ન નિફ્ટીના સ્ટોક અહીંયાથી આપતા જોવા મળે છે ત્યારે. તો આપણે હંમેશા એવું રાખતા હોય છે કે ત્યાંથી એન્યુટી કાઇન્ડ ઓફ બિઝનેસ હોય છે, 10-15% રિટર્ન જશે તમને ત્યાંથી ઇન્ડેક્સમાં મળે છે, પરંતુ ઇન્ડેક્સની અંદર પણ તમે જો થોડું રિસર્ચ કરીને જાઓ ત્યાંથી સારા પૈસા જશે, ત્યાંથી વેલ્થ ક્રિએશન જશે એકચ્યુઅલી સ્પેસિફિકલી કહેવા જવું, ત્યાંથી અમુક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં પણ બનતી જોવા મળે. ક્લાસિક એક્ઝામ્પલ ત્યાંથી મારુતિનું ડેફિનેટલી કહી શકાય, 89% આ રિટર્ન જશે ત્યાં સ્ટોક અહીંયા અત્યાર સુધીમાં આપી ચૂક્યું છે ત્યારે, અને હજુ પણ જય માની રહ્યા હતા કે એટલીસ્ટ આજના દિવસ માટે પણ અહીંયાથી તમે જે છે આ સ્ટોકને અહીંયાથી અપ્રોચ કરીને ચાલી શકાય અત્યારે.
એક બીજો જેવો સ્ટોક છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો. રુચિત, અહીંયાથી આપણે ફંડામેન્ટલી પાર્થિવ વ્યૂ આપ્યો, પરંતુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટેકનિકલી કેવો લાગે છે? કારણ કે બોનસની પણ અહીંયાથી એક્શન છે, તેના કારણે થોડું ઘણું કરીને અપ્રોચ કરશો આ સ્ટોકને? ઇવન ટેકનિકલી આ સ્ટોકનું ટ્રેન્ડ પોઝિટિવ છે. આપણે ઇનફેક્ટ ગયા સપ્તાહમાં પણ આઈ થિંક આ સ્ટોકની ચર્ચા કરી હતી કે 1445 આ સ્ટોકમાં ઘણું ક્રુશિયલ લેવલ હતું રેઝિસ્ટન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને 1445ના લેવલ જે બ્રેકઆઉટ આ સ્ટોકે આ સપ્તાહમાં આપ્યા છે, એ બ્રેકઆઉટની બાદ વોલ્યુમ્સ પણ ઘણા સપોર્ટિવ રહ્યા છે. તો નો ડાઉટ નો જો આખું કન્સોલિડેશન ફેઝ આપણે થોડુંક લાંબા ગાળાના ચાર્ટ્સ ઉપર, વીકલી કે મંથલી ચાર્ટ્સ ઉપર જોઈએ, તો આખું કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ ઘણા સારા વોલ્યુમ્સ હતા એવું છે. તો આ ટ્રેન્ડેડ મૂવ આગળ પણ કન્ટિન્યુ રહેશે, અને એકવાર આ સ્પ્લિટ થઈ જાય, એક્સ બોનસ થઈ જાય, એના પછી પણ આઈ થિંક કોઈ પણ માઇનર ઘટાડો પણ જો અગર આવે તો એમએનએમમાં ખરીદારી કરવી જોઈએ. મારું માનવું છે કે આવતો મે બી 1-2 ક્વાર્ટરમાં ઓટો સ્ટોક્સ માંથી એમએનએમ એક એવું સ્ટોક રહેશે જે આઉટ પરફોર્મન્સ બતાડી શકે છે. ઓકે, ત્યાંથી સ્ટીલ ઓથોરિટીમાં અહીંયાથી તમે ખરીદદારી કરીને ચાલો 2-3 દિવસનો જે છે આ સ્ટ્રેટજી રહેતી જોવામાં છે, જેમાં 81 રૂપિયાને 90 પૈસાનો તમે સ્ટોપ લોસ રાખો. ઉપરની તરફ અહીંયાથી 86 રૂપિયાને 50 પૈસા સુધીના લેવલ અહીંયાથી આવતા જોવા મળી શકે. ત્યાર પછી અહીંયાથી કોન્કોરનો કાઉન્ટર ખાસો પસંદ પડી રહ્યો છે, 1398ના લેવલ આવતા જોવા મળી શકે. સ્ટોપ લોસ તમે 1324 રૂપિયાનો રાખીને ચાલો, અને બંને સ્ટ્રેટજી 2-3 દિવસમાં અહીંયાથી તમે એક એક્ઝિક્યુટ કરીને તમે ચાલી શકો છો. રુચિતા, તમારે કયા ટોપિક હશે, કઈ સ્ટ્રેટજી તમે અહીંથી દર્શકોને આપી રહ્યા છો અત્યારે? આઈ થિંક જે આપણે કાલેની ટ્રેડિંગ સેશનમાં ઓટો સ્ટોક્સમાં એટલું સારું મોમેન્ટમ જોયું, આઈ થિંક નિયર ટર્મમાં ઓટો એન્સિલરીઝમાં પણ એવું મોમેન્ટમ આપણે પોઝિટિવ મૂવ જોવા મળશે. ઇવન કાલે અમુક સ્ટોક્સમાં મોમેન્ટમ સારું હતું. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ એમાંથી અમારું એક ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી એક પ્રિફર્ડ પીક છે. ઘણા વખતથી એક કન્સોલિડેશન ફેઝ આ સ્ટોકે જોયું છે, અને જ્યાં વીકલી મંથલી ચાર્ટ્સ પોઝિટિવ છે, કાલની ટ્રેડિંગ સેશનમાં ડેલી ચાર્ટ્સ ઉપર પણ એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આ સ્ટોકે આપ્યું છે, અને વોલ્યુમ્સ પણ ડિસન્ટ હતા સેકન્ડ હાફમાં કાલે. તો આ કન્ટિન્યુડ રહેવાની એક્સપેક્ટેશન છે. 206 રૂપિયાના સ્ટોપ લોસથી એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં ખરીદારી કરવાની સલાહ રહેશે 230 રૂપિયાના લક્ષ્યાંક માટે. અને મારો સેકન્ડ પીક રહેશે મિડકેપ સ્પેસમાંથી એનસીસીમાં. ઇવન આ સ્ટોક એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર ફોર્મ કરી રહ્યું છે, અને જો આર્લી ચાર્ટ ઉપર આપણે ફોકસ કરીએ તો એના ઘણો ક્રુશિયલ 200 SMAના સપોર્ટની આસપાસ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સનું ફોર્મેશન આપીને કાલેના લાસ્ટ આવરમાં એ બ્રેકઆઉટ આપ્યું છે. તો કરંટ લેવલ્સ ઉપર તમને લાગે છે જે બ્રોડર અપટ્રેન્ડ છે એ કન્ટિન્યુડ રહેશે આ સ્ટોકમાં, અને 120 રૂપિયાના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં ખરીદારીની સલાહ છે. શોર્ટ ટર્મ માટે એક સપ્તાહના ટાર્ગેટ માટે લગભગ 132 રૂપિયાના લક્ષ્ય. ઓકે, તો એમટીએનએલ ઉપર અહીંયાથી એક આ સલાહ આવતી જોવા મળી રહી છે. અત્યારે સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ બાય ધ વે તમે જો અત્યારે 5-5.5% ઉપર છે, અત્યારે આપણે ખાસ અહીંયાથી ડિસ્કસ કરીએ સ્ટોક. વિટો સ્વિચગીયર તેમાં પણ એક ખાસી ખરીદારી જોવા મળી રહી છે અત્યારે. રુચિત, કોઈ ટેકનિકલ વ્યૂ વિટો સ્વિચગીયરના કાઉન્ટર ઉપર? યુઝ્યુઅલી જોઈએ તો આ સ્ટોક એક પાછલા લગભગ 3 મહિનાથી એક કન્સોલિડેશન ફેઝમાં હતું, અને જ્યાં 230-235 ની રેન્જ આખા કન્સોલિડેશન ફેઝનું એક રેઝિસ્ટન્સ એન્ડ બન્યું હતું. કાલેની ટ્રેડિંગ સેશનમાં નો ડાઉટ એક આ રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ આવ્યું છે. ઇવન કમ્પેરેટિવલી વોલ્યુમ સારા થયા છે આ સ્ટોકમાં. તો યસ, આ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહી શકે છે, અને જે આખી કન્સોલિડેશન ફેઝની જો આપણે મેજર કરીએ અને ટાર્ગેટ પ્રોજેક્શન કરીએ તો લગભગ 260-265 ની રેન્જમાં સ્ટોકમાં નિયર ટર્મ ટાર્ગેટ્સ આવી રહ્યા છે. આઈ થિંક એક મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. ફ્રેશ એન્ટ્રી પણ આ સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર લેવી તો લઈ શકાય છે, 232 નું સ્ટોપ લોસ મૂકીને 265 ની આસપાસના ટાર્ગેટ માટે. તો આ વ્યૂ આના પર એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. 1.5 મિનિટનો સમય બાકી છે. તમે જો આજના આ ટ્રેડિંગ સેશનને ખુલવા માટે ત્યારે દિગ્ગજો અત્યારે ખાસા પોઝિટિવ સેટલ થઈ રહ્યા છે, જેમાં ઓએનજીસી, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક જે આપણે આજે ખબરો જોઈ રહ્યા છે, અને કારણે પોઝિટિવ ટ્રેડિંગ આ બનતો દેખાઈ રહ્યો છે. ટાટા મોટર્સ, ઇન્ડસિન બેંક પણ ખાસા પોઝિટિવ અત્યારે સેટલ થતા દેખાઈ રહ્યા છે. પણ દબાણ તમે જુઓ પીએનબી પર હજુ પણ બનેલું છે, 4.25%ના ઘટાડા સાથે ખુલવાના સંકેત દેખાડી રહ્યો છે. તો એચયુએલ જે ગઈકાલે ખાસો સપોર્ટિવ હતો, ત્યાં એક દબાણના સંકેત મળી રહ્યા છે. એસબીઆઈ, બેંક ઓફ બરોડા, ડોક્ટર રેડ્ડીઝ લેબ ખાસા નેગેટિવ સેટલ થઈ રહ્યા છે, જોકે એવા કોઈ ખાસ કારણ છે નહીં અત્યારે આટલા નેગેટિવ સેટલ થવા માટે. પણ આપણે એક વીકનેસ થોડો જોઈ રહ્યા છે પીએનબી. રુચિત, ક્વિક કોલ. આપણે અંડર પરફોર્મન્સ પાછલા લગભગ 1.5-2 મહિનાથી જોઈ રહ્યા છે, તો હજી સુધી એવા કોઈ સંકેત નથી કે મોટા મોટી પીએસયુ બેંક્સમાં કોઈ મોટી અપમૂવ કે રેલી આવશે. ઇવન પીએનબીમાં સ્પેસિફિકલી વાત કરીએ તો 180-160 ની રેન્જ આઈ થિંક આ સ્ટોકમાં બની ગઈ છે. તો જ્યાં સુધી આ સ્ટોકમાં એવા કોઈ બ્રેકઆઉટના સંકેત નહીં આવે
ત્યાં સુધી આ સ્ટોકમાં મારી અવોઇડ કરવાની સલાહ રહેશે. ઇનફેક્ટ બેન્કિંગ ક્ષેત્રમાં પણ જોઈએ તો પ્રાઇવેટ સેક્ટરમાં જે મિડકેપ બેંક છે ત્યાં આઈ થિંક બેટર ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. તમે કરૂર વૈશ્ય બેંક જો સારા સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યું છે, ડીસીબી બેંકમાં ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આઈ થિંક બેન્કિંગ સ્ટોક્સમાંથી જો અગર કોઈ શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી ફોકસ રાખવું છે તો પ્રાઇવેટ સેક્ટર મિડકેપ બેન્કમાં હોવું જોઈએ. ઓકે, તો ડેલ્ટા કોપ ઉપર અહીંયાથી એક આ સલાહ આવતી જોવા મળી છે. ત્યારે આઈ મીન ડેફિનેટલી ફૂટફોલ્સ અહીંયાથી આમ સારા રહેતા જોવા મળશે, પરંતુ અર્નિંગ્સ સપોર્ટ મળે છે કે નહીં, આ વેલ્યુએશન જસ્ટિફાય કરે છે કે નહીં, તે સૌથી વધારે પણ મહત્વનું રહેશે. રુચિત, કોઈ સ્ટ્રેટેજી જે તમારે ખાસ અત્યારે ધ્યાનમાં આવતી હોય, માર્કેટ ઓપન થયા થોડું સેટલ પણ થઈ ચૂક્યું છે, ત્યારે કઈ રીતના કોઈ સ્ટોક જો તમારે ખાસ રડાર ઉપર આવતો હોય અત્યારે તો? આઈ થિંક ઓટો એન્સિલરીઝ ઉપર આજે ફોકસ રહેવું જોઈએ. અમને લાગી રહ્યું છે કે તમે ઓટો એન્સિલરી સ્પેસમાં ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં લાસ્ટ આવરમાં જો મોમેન્ટમ આવી હતી આગળ જઈને આજે પણ કન્ટિન્યુ રહી શકે છે. મધરસન સુમી પેકમાંથી એક એવું સ્ટોક છે જેમાં સતત આપણે અપ ટ્રેન્ડ રિસન્ટ પાસ્ટમાં જોયું છે અને લાગી રહ્યું છે કે આ ટ્રેન્ડ હજી બી આગળ જઈને કન્ટિન્યુ રહી શકે છે. ઇવન એક્સાઇડમાં આપણે આજે સવારે આજે આપણે ટોપ પીકમાં એક એક્સાઇડનો કોલ પણ હતો જ્યાં આપણે અત્યારે પોઝિટિવ મૂવ જોઈ રહ્યા છે. તો કોઈ સેક્ટર આજે ઇન્ટ્રાડે માટે ફોકસ કરવું હોય તો આઈ થિંક ઓટો એન્સિલરીઝમાં સારી મોમેન્ટમ મળી શકે છે. ઓકે, ખાસ એક કાઉન્ટર ફોકસમાં આવી રહ્યું છે જૈન ઇરિગેશન. સતત 4.25% તેજી છે અત્યારે, તમે જોવો તેજી ઉમેરાઈ રહી છે અને બે ટ્રેડિંગ સેશનમાં 12% રિટર્ન મળી ગયા છે. રુચિત, કઈ રીતે જુઓ છો આ કાઉન્ટરને, કયો ટ્રેડ લેશો? ટ્રેન્ડના સ્ટોકનું પોઝિટિવ છે, આપણે ડેલી ચાર્ટ ઉપર એક હાઈ બોટમ હાઈ ટોપ હાઈ બોટમનો સ્ટ્રક્ચર આ સ્ટોકે ઇન્ટેક રાખી છે, પણ જે ગઈકાલની મૂવની બાદ ફ્રેશ એન્ટ્રી માટે રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો ફેવરેબલ નથી રહેતો આ સ્ટોકમાં. કોઈની એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે કે સારું પ્રોફિટ થઈ રહ્યું છે તે હજી બી કન્ટિન્યુ રાખી શકે છે કેમ કે અપમૂવમાં વોલ્યુમ સારા થઈ રહ્યા છે. આ મૂવ આઉટલુક પોઝિટિવ છે પણ ફ્રેશ એન્ટ્રી માટે રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો ફેવરેબલ નથી. કોઈ પણ ઘટાડો અગર નિયર ટર્મમાં મળે તો ડિપ્સમાં 117-118 ની આસપાસ મળે તો ત્યાં આઈ થિંક આ સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો જૈન ઇરિગેશન ઉપર અહીંથી એક આ સલાહ આવતી જોવા મળે છે. ત્યારે રુચિત, ટેકનિકલી આપ કયા ઓટો સ્ટોક્સ માંથી અથવા ઓટો એન્સિલરી માંથી એક્ઝિટ લેશો અને ક્યાં એન્ટ્રી લેશો? જ્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે ત્યાં સુધી એક્ઝિટની આ સેક્ટરમાંથી સલાહ નહીં આપીશ, પણ યસ, ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો જે સ્ટોક્સ આવતા નિયર ટર્મમાં આઉટપરફોર્મ કરી શકે છે ઓટો સેક્ટરમાંથી, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આપણે ચર્ચા કરી કે એક સારું આઉટપરફોર્મન્સ આ સ્ટોકમાં આપણે જોઈ શકે છે. ઇવન ટીવીએસ મોટર આ સેક્ટરમાંથી એવું સ્ટોક છે જેમાં કરેક્શન્સમાં પણ કોઈ મોટો ઘટાડો આ સ્ટોકમાં નથી દેખાતો અને એવરી અપમૂવમાં વોલ્યુમ સારું સપોર્ટિવ રહ્યું છે. તો એમએનએમ અને ટીવીએસ મોટર આ બે સ્ટોક્સમાં વ્યૂ પોઝિટિવ છે જે આઉટપરફોર્મન્સ જોઈ શકે છે. ઓટો એન્સિલરી સ્પેસમાંથી બેટરી સેક્ટર બેટરી સ્ટોક્સ છે અમરાજા બેટરીઝ એક્સાઇડ અને એક્સાઇડ આ બંને સ્ટોક્સ પાછલા 3-4 દિવસથી ઘણી સારી વોલ્યુમ્સ અટ્રેક્ટ કરી રહ્યા છે. તો ઓટો એન્સિલરી સ્પેસમાંથી અમારું એક્સાઇડ ઉપર એક વ્યૂ પોઝિટિવ છે જ્યાં આઉટપરફોર્મન્સ જે ઘણા વખતથી ફરીથી એક કન્સોલિડેશન ફેઝ આપણે જોયું છે ત્યાં આઉટપરફોર્મન્સ આપણે નિયર ટર્મમાં જોઈ શકીએ છીએ. ઇવન ભારત ફોજ આપણે જોયું તો ઓટો એન્સિલરી સ્પેસમાંથી આપણે રિસન્ટલી જોયું હતું કે આ સ્ટોકમાં એક સારું આઉટપરફોર્મન્સ હતું. ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સનું ફોર્મેશન આ સ્ટોકમાં આર્લી ચાર્ટ ઉપર જોઈને એનું બ્રેકઆઉટ કાલની ટ્રેડિંગ સેશનમાં આવ્યું છે. તો આઈ થિંક ત્યાં પણ એક આઉટપરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે છે. રુચિત, આપના કોઈ ડિસ્ક્લોઝર? જે બી સ્ટોક્સની આપણે ચર્ચા કરી છે એમાંથી મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સની પોઝિશન હોઈ શકે છે. આભાર. જય, આપના કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ ઋષિલા જે આપણે ડિસ્કસ કર્યા છે એમાંથી ધેર આર મેની સ્ટોક્સ જે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે, પણ મારું પર્સનલ હોલ્ડિંગ એમાંથી કોઈ બી સ્ટોક્સમાં નથી. ઓકે, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ડિટેલની અંદર અહીંયાથી આ એક જે છે આ તમામ સ્ટોક્સ અને સ્ટ્રેટેજીસ ઉપર આ ખાસ ચર્ચા